મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચિત્તા વિશેનો એક સ્ટોરિકલ કન્ટેન્ટ એટલે કે વાર્તા જોઈ. આજે આપણે જોઈશું ચિત્તા વિશેની સત્ય હકીકત એટલે કે જનરલ નોલેજ. આગળ જોયું એ પણ ઇન્ટરેસ્ટિંગ હતું, આજે જોવાના એ પણ ઇન્ટરેસ્ટિંગ. આગળ જોયું એ કદાચ કાલ્પનિક હોઈ શકે, આજે જોવાના એ વાસ્તવિક છે. તો ચાલો આજે આપણે ચિત્તા વિશેની સત્ય હકીકત કે એનું નોર્મલ ઇન્ફોર્મેશન, જનરલ ઇન્ફોર્મેશન જોઈએ. તો ટાઇટલ છે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા વિશેની હકીકત. હાઈટ કેટલી છે ચિત્તાની? ઊંચાઈ 100 સેન્ટીમીટર. વેઇટ છે 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે એનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી 2 યર્સ. મેચ્યુરિટી એટલે પુખ્તતા, એની પુખ્ત થવાની ઉંમર કેટલી છે? 2 વર્ષ. એટલે સંપૂર્ણપણે મેચ્યુરિટી એની આવી જાય કેટલા વર્ષે? 2 વર્ષે. ત્યાર પછી જોઈએ આઇડેન્ટિફિકેશન. આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ, કારણ કે આપણે જોઈએ છે કે ચિત્તો અને દીપડો જનરલી આપણને કેવા દેખાય? સરખા જ દેખાય. પરંતુ ઓળખ કરવા માટે એકદમ સરળ ઇન્ફોર્મેશન અહીંયા આપી છે, જેનાથી આપણે એકદમ ઇઝીલી જાણી શકીએ કે ચિત્તા અને દીપડા વિશે આ વચ્ચે શું ફરક છે. મેઇનલી 3 ડિફરન્સ છે. સૌથી પહેલું જોઈએ તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. બે ઇન્ફોર્મેશન અહીંયા મળી ગઈ કે ચિત્તા હેઝ અ લાઇટર બોડી. એક તો એનું વજન, શરીરનું વજન કેવું હોય છે? હલકું હોય છે. એટલે શરીર એનું હલકું હોય છે કોના કરતા? લેપર્ડ એટલે દીપડા કરતા. અને બીજું છે ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ. એના પગ કોના? ચિત્તાના પગ કેવા હોય છે? લાંબા હોય છે. કોના કરતા? દીપડા કરતા. એટલે દીપડા અને ચિત્તા વચ્ચે આ બે ડિફરન્સ કે દીપડા કરતા ચિત્તાનું શરીર વજનમાં હલકું હોય છે, તેમજ દીપડા કરતા ચિત્તાના પગની લંબાઈ કેવી હોય છે? વધારે હોય છે. એટલે કે ચિત્તાના પગ દીપડા કરતા કેવા હોય છે? લાંબા હોય છે. બે જોયું. હવે થર્ડ મેઇન પોઈન્ટ છે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. મેઇન પોઈન્ટ છે આ કે ઇટ હેઝ આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે છૂટા છવાયા, એકલવાયા બ્લેક સ્પોટ, કે ચિત્તાની બોડી પર જે બ્લેક સ્પોટ આપણને કાળા ધાગા હોય છે તે કેવા હોય છે? છૂટા છવાયા. જ્યારે લેપર્ડ એટલે કે દીપડાના શરીર પર કેવા હોય છે? વેરેઝ એટલે જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે ઝુમખું, સ્પોટ એટલે ધાગા, કે પેલા ચિત્તાના શરીર પર કાળા ધાગા કેવા? છૂટા છૂટા હોય છે. જ્યારે દીપડાના શરીર પર કેવું હોય છે? ઝુમખું હોય છે. અહીંયા તમને બાજુમાં ઇમેજમાં જોવા મળશે કે બે ડિફરન્સ તમને બતાવ્યો જ છે, બરાબર. ત્યાર પછી હેબિટેટ એટલે કે નિવાસસ્થાન, કે કયા વિસ્તારમાં રહે છે ચિત્તાઝ. યુઝલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. જનરલી આપણે ટીવીમાં પણ જોઈએ તો આપણને જનરલી ઓપન ફોરેસ્ટ એટલે કે ખુલ્લા જંગલોમાં જ એ જોવા મળે. યુઝલી એટલે સામાન્ય રીતે લીવ રહે છે ક્યાં? ઇન ઓપન ફોરેસ્ટ એટલે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. પ્રેઝન્ટલી એટલે વર્તમાન સમયે, હાલમાં જો આપણે ચિત્તા જોવા હોય તો આપણને ક્યાં જોવા મળે? આફ્રિકાના ખુલ્લા જંગલોમાં એ જોવા મળે. વી હેડ અ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. કે વી હેડ અ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા કહેવાય છે કે આપણા ભારતમાં પણ ચિત્તાની સંખ્યા ઘણી બધી હતી, બટ સમયે સમયે એનું અસ્તિત્વ મટતું ગયું, ઓછું થઈ ગયું અને અસ્તિત્વ વિખેરાઈ ગયું અંતે. પરંતુ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. લાસ્ટ વન જે છેલ્લો ચિત્તો જે રહ્યો હતો તેને પણ મારી નાખવામાં આવ્યો, શિકાર કરવામાં આવ્યો. કોના દ્વારા? હન્ટર્સ દ્વારા. અરાઉન્ડ 1950, અરાઉન્ડ એટલે ની આજુબાજુ, 1950ની આજુબાજુ, એક્ઝેક્ટ નથી કહ્યું, 1950ની આજુબાજુ એનો શિકાર છેલ્લો બાકી હતો, તેનો શિકાર કરવામાં આવેલો. ત્યાર પછી આગળ જોયો તો હેબિટ્સ, એની ટેવો, એની આદત કઈ છે તે. સૌથી પહેલું જે આપણને જનરલી ખબર જ છે, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. આપણને બધાને ખબર છે કે ચિત્તો એટલે ઝડપીમાં ઝડપી પ્રાણી પૃથ્વી પર
જેની ઓળખ થાય છે કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ, કે એ સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર આવર. એની જે ટોપ સ્પીડ, કે વધારેમાં વધારે ટોપ સ્પીડ, વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ઝડપે એ દોડી શકે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ઇટ કેન મેન્ટેન, ઇટ એટલે કોણ, ચિત્તો, મેન્ટેન જાળવી શકે ધી સ્પીડ, કે એની જે વધારેમાં વધારે જે ગતિ છે કઈ 100 કિલોમીટર પર આવર, તે ક્યાં સુધી જાળવી શકે, વેરી શોર્ટ ડિસ્ટન્સ, ખૂબ જ ટૂંકા ગાળા માટે, ટૂંકા સમય માટે. જેવી રીતે આપણે પણ દોડવાનું, ઝડપથી દોડવાનું ચાલુ કરીએ તો શું લાંબા સમય સુધી દોડી શકે, નહીં, થાકી જઈએ. તેવી રીતે ચિત્તો પણ ટૂંક સમય માટે જ એ દોડી શકે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. અમુક વખતે તો સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ, લીપ એટલે કૂદકો, કે કેટલો કૂદકો મારી શકે, એઝ લોંગ એઝ 25 મીટર્સ, 25 મીટર જેટલો લાંબો કૂદકો. જો બાળકો, અહીંયા આ સેન્ટેન્સ માટે કેવું છે કે અમુકની ટેક્સ્ટબુકમાં 15 મીટર પણ આપ્યું હશે. ઓકે, તો આપણે બંને જ કન્સિડર કરશું. પેરેગ્રાફમાં જે આપ્યું હોય એક્ઝામમાં, આપણને પેરેગ્રાફમાં જે આપ્યું હોય 25 મીટર હોય, તો આન્સરમાં 25 મીટર આવશે. ઓકે, અને 15 મીટર હોય તો 15 મીટર. ત્યાર પછી ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ અ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. ક્રીપ્સ, ક્રીપ્સ એટલે સરકવું, સાયલેન્ટલી એકદમ શાંતિથી, શાંતિથી સરકે બિહાઇન્ડ અ પ્રે, પ્રે એટલે શિકાર. અહીંયા પણ આપણે ધ્યાનમાં લેવાનું છે કે પી આર ઇ વાય એટલે શિકાર, અને પી આર એ વાય એટલે પ્રાર્થના. આખો આસમાન જમીનનો ફરક થઈ જાય. કે ઇટ ડઝ, ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ અ પ્રે, કે સાયલેન્ટ એકદમ સરકીને પીછો કરે પોતાના શિકારનો, એન્ડ ધેન લિપ્સ અપ, અને પછી કૂદકો મારે શાના માટે, ટુ કેચ ઇટ, જે શિકારનો પીછો કર્યો હોય ને તે શિકારને પકડવા માટે કૂદકો મારે. જે રીતે આપણે આગળ જે સ્ટોરી જોઈ તેમાં જોયું છે કે કઈ રીતે મધર સીતાએ હરણના ઝૂંડનો સરકીને પીછો કર્યો અને પછી કૂદીને એક હરણનો શિકાર કર્યો. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. અહીંયા આ એની બેદરકારી, કોને, ચિત્તાને, કે ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, પ્રિઝર્વ એટલે સંગ્રહ, અને નોટ પ્રિઝર્વ એટલે સંગ્રહ કરતો નથી, શાનો, ઇટ્સ પ્રે, એનો શિકાર, કે અમુક વાર આખું પ્રાણી જ એ મારે જેટલું ભૂખ હોય તેટલું ખાય, અને પછી એ શિકારને ત્યાં જ છોડીને જતું રહે. ત્યાં એની બેદરકારી છે. શા માટે બેદરકારી કહેવામાં આવી છે, કારણ કે તેના પછીનો એ જે નથી જાળવતો તેના કારણે શું પ્રોબ્લેમ આવે છે તેની વાત કરી છે. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા. ધીસ સમટાઈમ્સ અમુક સમયે કોઝ, જવાબદાર બને છે. આ એની બેદરકારી શાના માટે જવાબદાર બને છે, ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા, અને કારણે અમુક સમયે પેલા જે નાના કબ્સ બચ્ચાઓ હોય છે અને યંગ ચિતા એટલે કે નાના ચિતા તેનો મૃત્યુ પામે, કદાચ ભૂખ મરો. અમુક સમયે બધાને જેવી પરિસ્થિતિ આવે કે ચિત્તા ગમે તેટલા દોડી શકતા હોય પણ જ્યાં શિકાર જ નહીં હોય તો દોડીને શું ફાયદો. એટલે અમુક સમયે એવો પણ આવે કે એમણે સંગ્રહ કરવો જોઈએ, કારણ કે દરેક સમયે એમને ખાવાનું મળતું નથી. મોટા ચિત્તા હોય તે ચલાવી શકે, પરંતુ જે બચ્ચા હોય છે તેને તો અમુક સમયે ખાવાનું જોઈએ. એટલે કદાચ ભૂખને કારણે અને આની આ બેદરકારીને કારણે કોઝિસ જવાબદાર બને, આ બેદરકારી જવાબદાર બને શાના માટે, ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. ત્યાર પછી ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી એટલે એકલવાયુ, એકલવાયુ પ્રાણી છે. હવે શા માટે એકલવાયુ પ્રાણી કહ્યું છે, તો ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ઇટ ડઝ નોટ લીવ, તે રહેતું નથી શામાં, ગ્રુપ, ગ્રુપ એટલે ટોળું, સમૂહ, અને હર્ડ એટલે ઝૂંડ, ટૂંકમાં કે સમૂહમાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. ઇટ્સ ફેમિલી સેપરેટ, સેપરેટ એટલે વિખેરાઈ જાય, આખું ફેમિલી, ચિત્તાનું આખું ફેમિલી વિખેરાઈ જાય. ક્યારે? એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. મેચ્યોર એટલે પુખ્ત, કે જેવા પેલા બચ્ચા પુખ્ત વયના થઈ જાય આખું ફેમિલી છૂટું પડી જાય. ત્યાર પછી આગળ પોઈન્ટ આપ્યો છે ડાયટ. ડાયટ એટલે ખોરાક. તો ખોરાક શું છે? ધ મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ, કે તેનો મુખ્ય ખોરાક કયો છે? તો મધ્યમ કદના કાળિયાર, મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હર્સ એન્ડ લાર્જ બર્ડ્સ.
હર્ઝ એટલે સસલા, લાર્જ બર્ડ એટલે મોટા પક્ષીઓને મારે છે. મેઇન ફૂડ તો કહ્યું કે મીડિયમ સાઇઝ બક, પરંતુ અમુક સમયે કદાચ એ બક નહીં મળે તો હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ એટલે મોટા પક્ષીઓનો શિકાર કરે ખોરાક માટે. ત્યાર પછી કબ્સ વિશે માહિતી આપી છે. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ, કે જે માદા ચિત્તા જે હોય છે, માદા ચિત્તા જ્યારે બચ્ચાઓને જન્મ આપે ત્યારે એક સમયે 2 થી 4 બચ્ચાઓને કબ્સને જન્મ આપી શકે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, કે દે આર વેરી બ્યુટિફુલ, જન્મ સમયે ખૂબ જ સુંદર દેખાતા હોય છે. વિથ લોંગ લાંબી લાંબુ સિલ્વર એટલે ચમકતું, ગ્રે એટલે ભૂખરા રંગનું, ફર એટલે રૂવાટી. જન્મ સમયે એની જે રૂવાટી હોય છે એ કેવી હોય છે, ચમકતી લાંબી ભૂખરા કલરની રૂવાટી હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ્ડ વિસલ લાઈક અ બર્ડ. મધર કોલ્સ ધેમ, બચ્ચાઓને જ્યારે બોલાવવાની હોય ને ત્યારે માદા ચિત્તા શું કરે, ગિવિંગ અ હાઈ ઊંચા અવાજે પીચ વિસલ, ઊંચી પીચ એટલે તીણી, વિસલ એટલે સિસોટી વગાડે, લાઈક અ બર્ડ એક પક્ષીની જેમ મોટી અવાજે સિસોટી વગાડીને બચ્ચાઓને બોલાવે છે. તો આ થઈ જનરલ ઇન્ફોર્મેશન કોના વિશેની, ચિત્તા વિશેની. મિત્રો, તો અહીંયા આપણો ફર્સ્ટ યુનિટ ચિત્તાઝ ટીયર સંપૂર્ણપણે આપણે પૂરો કર્યો. જે તમને સ્કૂલ એપ પર જે પણ કંઈ ક્વેશ્ચન આન્સર અથવા કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ સાથેનો અસાઇનમેન્ટ આવે તે તમારે વાંચીને લખીને પ્રિપેર કરવાનું રહેશે, કે અસાઇનમેન્ટમાં સાથે આન્સર તમને આપી દેવામાં આવશે જેથી કરીને તમને વાંચવાની પ્રેક્ટિસ મળે, સમય ઓછો બગડે અને આ પુનરાવર્તન કરવાનો સમય તમને વધારે મળે, એ ઇન્ટેન્સથી કોમ્પ્રિહેન્શનમાં આન્સર તમને સાથે આપી દેવામાં આવશે. આ આપણો લેસન અહીંયા પૂરો થયો. તમે હવે જ્યારે પુનરાવર્તન કરો, સૌથી પહેલાં તમે આ મેં જે ભણાવ્યું એની સાથે સાથે તમે ભણ્યા એટલે ટ્રાન્સલેશન મેથડથી જોયું, ઓકે, જ્યાં જ્યાં તમને હાર્ડવર્ડ લાગ્યા તે હાર્ડવર્ડનું ગુજરાતી તમે નોટ કર્યું. હવે એકવાર તમારે આ ગુજરાતી વર્ડ્સનો અભ્યાસ કરી લેવો, સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા પછી સંપૂર્ણપણે જ્યાં જ્યાં તમે ગુજરાતી વર્ડ લખ્યા છે, ગુજરાતી મિનિંગ લખ્યા છે, રબરથી સાફ કરી નાખવાના, સામા ટેક્સ્ટ બુકમાં જો લખેલા હોય તો, અને ત્યાર પછી લાઈન બાય લાઈન તમારે જ ટ્રાન્સલેશન કરીને જોઈ જવાનું, જેથી કરીને તમને પોતાને કેટલી સમજ પડી છે લેસનમાં તે ખ્યાલ આવી જાય. મિત્રો, આજે આ લેસન પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ લેસન સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.